જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર એમાં ભાગ 2 નું પ્રકરણ નંબર 1 સંભાવના એમાં મિત્રો આગળનો અભ્યાસ કરવાના છીએ. અગાઉના વિડિયો લેક્ચરની અંદર તમને યાદચ્છિક પ્રયોગ, નિદર્શવકાશ તેમજ જુદી જુદી ઘટનાઓનો અભ્યાસ કરાવેલો તથા ઉદાહરણ 1-8 સમજાવેલા. આજે મિત્રો આપણે ઉદાહરણ 9 આગળનો અભ્યાસ કરીએ. તો ઉદાહરણ 9 અંદર એવી માહિતી આપી છે કે એક યાદચ્છિક પ્રયોગની ઘટનાઓ A1 અને A2 નીચે મુજબ વ્યાખ્યાયિત થયેલી છે. આ પરથી યોગ ઘટના A1 યોગ A2 અને છેદ ઘટના A1 છેદ A2 દર્શાવતા ગણ મેળવો. મિત્રો, A1 બરાબર કૌંસમાં x = -1 0 1 અને A2 બરાબર x = 1 2 3. તો આના પરથી સૌ પ્રથમ આપણે A1 ગણ મેળવીએ તો એ આવે છે -1 0 અને 1. ત્યારબાદ A2 ગણ મેળવીએ તો એ આવે છે 1 2 અને 3. હવે મિત્રો, A1 છેદ A2 ત્યારબાદ A1 યોગ A2 આ બે ઘટનાઓ મેળવવી છે. તો મિત્રો, A1 છેદ A2 એનો મતલબ A1 અને A2 બંનેમાં હોય એવો ઘટક. A1 છેદ A2 બરાબર A1 અને A2 બંનેમાં હોય એવો ઘટક, એવો એક જ ઘટક છે 1 બરાબર. A1 યોગ A2 બરાબર A1માં હોય અથવા A2માં હોય અથવા બંનેમાં હોય. ફરીથી, A1 યોગ A2 બરાબર A1માં હોય અથવા A2માં હોય અથવા બંનેમાં હોય, તો એવા બધા જ ઘટકો આમાં આવશે. -1 0 1 2 3. જુઓ, -1 0 અને 1 આમાં આવી ગયા, 1 2 3 આમાં આવી ગયા, 1 આમાં આવી ગયો. તો આ શું કહેવાશે? ઘટના A1 અને A2નો યોગ ઘટના કહેવાશે. ઘટના A1 અને A2ની યોગ ઘટના કહેવાશે. થઈ ગયું મિત્રો? હવે આ થયું તમારું ઉદાહરણ નંબર 9. હવે ઉદાહરણ 10 વાત કરીએ. તો 10મા ઉદાહરણમાં એવી માહિતી છે કે એક ફેક્ટરીમાં જુદી જુદી લંબાઈના સ્ક્રૂનું ઉત્પાદન કરવામાં આવે છે. સ્ક્રૂની લંબાઈ સેન્ટીમીટરને એક્સ વડે દર્શાવવામાં આવે છે. પસંદ કરેલ સ્ક્રૂની લંબાઈ જાણવાના પ્રયોગમાં ઘટનાઓ A1 અને A2 નીચે મુજબ વ્યાખ્યાયિત થયેલી છે. આ પરથી યોગ ઘટના A1 યોગ A2 અને છેદ ઘટના A1 છેદ A2 દર્શાવતા ગણ મેળવો. મિત્રો, A1 બરાબર x = 0. આમાં ભૂલ થઈ છે લખવામાં. અહીંયા એક્સ છે, અહીંયા 0 x < 1 બરાબર, અને A2 બરાબર x = 1/2 < or = x < 2. હવે જ્યાં સુધી મિત્રો ઘટના A1 અને A2 ન સમજાય ત્યાં સુધી A1 યોગ A2 અને A1 છેદ A2 ન સમજી શકાય. સૌ પ્રથમ આપણે જવાબના ભાગ રૂપે A1 છેદ A2 ત્યારબાદ A1 યોગ A2 પહેલાં એ લાવતા પહેલાં સમજી લઈએ કે A1 બરાબર x = 0 < x = 1. મિત્રો, આનો મતલબ એવો થાય છે
કે x ની કિંમત 0 કરતાં મોટી અને 1 કરતાં નાની x ની કિંમત 0 કરતાં મોટી અને 1 કરતાં નાની બરાબર ટૂંકમાં x ની કિંમત 0 અને 1 ની વચ્ચે હોય તો એને આપણે ઘટના a1 કહીશું એવી રીતે a2 બરાબર x/1/2 લેસ ધેન ઓર ઇક્વલ x<2 આનો મતલબ એવો થાય છે કે x ની કિંમત 1/2 જેટલી કે એના કરતા મોટી અને 2 કરતા નાની x ની કિંમત 1/2 જેટલી કે એના કરતા મોટી અને 2 કરતા નાની આવી વાત થઈ મિત્રો તો હવે આ બંનેમાં સરખું શું તો જોઈએ x/1/2 લેસ ધેન ઓર ઇક્વલ x<1 જો કેવી રીતે આનો મતલબ થાય છે 0 થી લઈને 1 ની વચ્ચે આનો મતલબ થાય છે 1/2 કરતા 1/2 જેટલી કે એના કરતા મોટી અને 2 કરતા નાની તો બંનેમાં સરખું શું 1/2 જેટલી કે 1 કરતા નાની એ આમાં પણ છે બંનેમાં છે માટે એને કહેવાય a1/a2 હવે a1 યોગ a2 એટલે કે a1 માં હોય a2 માં હોય બંનેમાં હોય તો એવી કેટલી સંખ્યાઓ તો જોઈએ x/0 x/2 મતલબ આનો મતલબ એમ થાય છે કે 0 થી મોટી x ની કિંમત 0 કરતા મોટી 2 કરતા નાની તો જોઈએ 0 થી 1 ની વચ્ચે આમાં આવી જશે હા 1/2 થી કે તેથી મોટી અને 2 કરતા નાની આમાં આવી જશે હા 1/2 કરતા મોટી અને 1 કરતા નાની આમાં આવી જશે હા તો આને શું કહેશો ઘટના a1 અને a2 ની યોગ ઘટના a1 યોગ a2 તરીકે ઓળખવામાં આવશે થઈ ગયો મિત્રો હવે પ્રશ્ન નંબર સ્વાધ્યાય 1.1 એનો પ્રશ્ન નંબર બીજો એમ કહે છે કે 100 ગુણની એક પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીને મળતા ગુણ પૂર્ણાંકનો નિદર્શ અવકાશ લખો અને તેના કુલ નિદર્શ બિંદુઓની સંખ્યા જણાવો તો મિત્રો 100 ગુણની પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીને જે પૂર્ણાંક ગુણ મળે છે એના નિદર્શ બિંદુઓની સંખ્યા શું થશે તો જોઈએ લખીએ 100 ગુણની પરીક્ષામાં મેળવેલ પૂર્ણાંક ગુણના નિદર્શ બિંદુઓની સંખ્યા 101 થશે મિત્રો બરાબર કેવી રીતે તો એનો નિદર્શ અવકાશ લખીએ એટલે ખબર પડશે કે u બરાબર કોઈને 0 માર્ક આવે 1 2 3 4 --- ક્યાં સુધી આવશે પૂરેપૂરા 100 100 ગુણ આવે તો મિત્રો એ નિદર્શ બિંદુઓની સંખ્યા કેટલી થશે ટોટલ 101 થશે બરાબર આ થયો તમારો બીજો પ્રશ્ન હવે ત્રીજો પ્રશ્ન કે 4 વ્યક્તિઓમાંથી યાદચ્છિક રીતે એક મંત્રી અને એક સહમંત્રી પસંદ કરવાનો નિદર્શ અવકાશ લખો મિત્રો 4 વ્યક્તિઓની વાત છે હવે આપણે 4 વ્યક્તિઓને ધારી લઈએ કે ભાઈ ધારો કે A B C D બરાબર આ 4 વ્યક્તિઓ છે આ 4 વ્યક્તિઓમાંથી આપણે એક મંત્રી અને એક સહમંત્રી બનાવવો છે તો લખીએ 4 વ્યક્તિઓમાંથી એક મંત્રી અને એક સહમંત્રી પસંદ કરવાના પ્રયોગના કુલ પરિણામો
चलो पहला चार माथी कोई एक ने मंत्री बनावी दो पची बाकी त्रण रहया के त्रण माथी कोई एक ने सह मंत्री बनावी दो तो 4 × 3 એટલે આવા પરિણામો કેટલા થશે મિત્રો 12 પરિણામો થશે કેટલા થશે 12 4 માંથી 1 અને 3 માંથી 1 તો હવે એનો મિત્રો નિદર્શ અવકાશ લખીએ ચલો ટોટલ કેટલા પરિણામો બનાવવા છે 12 1 2 3 4 5 6 7 8 9 10 11 12 કેટલા પરિણામો બનશે મિત્રો ટોટલ 12 પરિણામો બનશે કેવી રીતે ચલો પહેલા એ ને મંત્રી બનાવું બી ને સહ મંત્રી એ સી એ ડી હવે બી નો વારો તો બી એ બી સી બી ડી હવે સી નો વારો સી એ સી બી સી ડી હવે ડી નો વારો ડી એ ડી બી ડી સી તો મિત્રો જે કૌંસ બનાવ્યા છે એમાં પહેલી વ્યક્તિ એ મંત્રી છે અને બીજી વ્યક્તિ એ સહમંત્રી છે એમ કરીને ટોટલ 12 રીતે આવી રીતે નિદર્શ અવકાશ મેળવી શકાશે આગળ જોઈએ ચોથો પ્રશ્ન બહુ સમજવા જેવો પ્રશ્ન આવ્યો છે ચોથો પ્રશ્ન એવો કહે છે કે એક યાદચ્છિક પ્રયોગમાં જ્યાં સુધી છાપ મળે ત્યાં સુધી એક સમતોલ સિક્કો ઉછાળવામાં આવે છે જે પ્રયત્ને પહેલી વખત છાપ મળે તે પ્રયત્ને પ્રયોગ પૂરો કરી દેવામાં આવે છે આ પ્રયોગનો નિદર્શ અવકાશ લખો અને તે શાંત છે કે અનંત તે જણાવો બરાબર મિત્રો તો હવે જોઈએ જ્યાં સુધી છાપ મળે ત્યાં સુધી એક સમતોલ સિક્કો ઉછાળવાના પ્રયોગનો નિદર્શ અવકાશ ચલો પહેલી વાર ઉછાળો અને મને છાપ મળી જાય પછી પ્રયોગ પૂરો થઈ ગયો પહેલી વાર કાંટો મળે અને બીજી વારે છાપ મળે પ્રયોગ પૂરો થઈ ગયો પહેલી વાર કાંટો બીજી વાર કાંટો ત્રીજી વારે છાપ મળે પ્રયોગ પૂરો પહેલી વાર કાંટો બીજી વાર કાંટો ત્રીજી વાર કાંટો ચોથી વારે છાપ આવું તો મિત્રો અનંત સુધી ચાલ્યા કરે આના કોઈ પરિણામોની સંખ્યાની લિમિટ છે નહીં આના કોઈ સંખ્યા મર્યાદિત છે નહીં તો આપણો બીજો પ્રશ્ન હતો ને કે આ પ્રયોગનો નિદર્શ અવકાશ શાંત છે કે અનંત તે જણાવો તો જવાબ લખાય કે આ પ્રયોગનો નિદર્શ અવકાશ અનંત નિદર્શ અવકાશ ગણાય બરાબર મિત્રો આનો નિદર્શ અવકાશ કેવો ગણાશે અનંત હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5 ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 5 એમાં એવી માહિતી છે કે પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યામાંથી યાદચ્છિક રીતે 3 સંખ્યા પસંદ કરવાના પ્રયોગનો નિદર્શ અવકાશ લખો તો મિત્રો જોઈએ પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 અને 5 ચલો પહેલા પ્રથમ તો કુલ પરિણામો n બરાબર 5 માંથી 3 સંખ્યા પસંદ કરવી છે એટલે 5C3 = 10 હવે એનો નિદર્શ અવકાશ ચલો u બરાબર 10 પરિણામ 1 2 3 4 5 6
सात आठ नौ दस। चलो केवी रीते तो हूँ एवं विचारू अथवा एवी रीते अपने समझिए कि जेथी झड़प थी समझाई जाए। सौ प्रथम बे प्रयत्न मान लो कि बे संख्या पसंद करवी होत तो अहीं फाइव सी टू आवत, फाइव सी टू बराबर भी टेन ज थाय बराबर। तो बे संख्या पसंद करवानो जे प्रयोग छे मित्रों एने रिवर्स लईए। दाखला तरीके पहला पसंद थाय एक अने बे तो एनी सीवाय नी कई आवे, त्रण चार पांच आवे, एने अहींथी लखवानुं चालू करीए रिवर्स त्रण चार पांच। चलो हवे एक अने त्रण लो एने काढी नाखो तो बे चार पांच वधे, त्यारबाद एक अने चार ने काढी नाखो तो बे त्रण पांच वधे, त्यारबाद एक अने पांच ने काढी नाखो तो बे त्रण चार वधे। हवे एक गयो कोनो वारो आवे छे बे अने त्रण, तो बे अने त्रण ने काढी नाखो तो एक चार पांच वधे। चलो बे अने चार ने काढी नाखो तो शू वधे, एक त्रण पांच वधे। त्यारबाद बे अने पांच ने काढी नाखो तो एक त्रण चार वधे। हवे त्रण अने चार ने काढी नाखो तो एक बे पांच वधे। चलो पछी त्रण अने पांच ने काढी नाखो तो एक बे चार वधे। पछी चार अने पांच ने काढी नाखो तो एक बे त्रण वधे। थई गयो मित्रों, एक पण कौंस रिपीट नहीं थाय, एक पण बाबत फरीवार नहीं आवे। थई गयो मित्रों, आ रीते शुं करवानुं बनावानुं सरळता पड़शे। हवे प्रश्न नंबर छठ्ठानी वात करीए मित्रों, तो छठ्ठो प्रश्न एवुं कहे छे कि एक संख्या पसंद करवाना यादच्छिक प्रयोगनो निदर्श अवकाश u बराबर एक बे त्रण थी लईने वीस छे, नीचेनी घटनाओ दर्शावता गण लखो। नंबर एक, पसंद करवामां आवेल संख्या अयुग्म संख्या होय, पसंद करवामां आवेल संख्या त्रण वडे विभाज्य होय, पसंद करवामां आवेल संख्या बे अथवा त्रण वडे विभाज्य होय। तो मित्रों चलो जोईए प्रश्न नंबर, सौ प्रथम पहला तो निदर्श अवकाश यू बराबर एक बे त्रण वीस सुधी छे। चलो नंबर एक, पसंद करेल संख्या अयुग्म होय, अयुग्म एटले मित्रों एक ही संख्या, तो एक थी वीस नी अंदर केटली एक ही संख्या आवशे, एक त्रण पांच सात नौ अग्यार तेर पंदर सत्तर ओगणीस। बे, पसंद करवामां आवेल संख्या त्रण वडे विभाज्य होय, पसंद करेल संख्या त्रण वडे विभाज्य होय। चलो एक थी वीस नी अंदर त्रण वडे विभाज्य होय एवी, त्रण एका त्रण, त्रण दू छ, त्रण तरी नौ, त्रण चौक बार, त्रण पंचा पंदर, त्रण छ अठार, पछी नहीं आवे। अने त्रीजो प्रश्न, पसंद करवामां आवेल संख्या बे अथवा त्रण वडे विभाज्य होय, पसंद करेल संख्या बे अथवा त्रण वडे विभाज्य होय। तो मित्रों चलो एक नहीं आवे, बे त्रण चार पांच नहीं आवे, छ आवशे, सात नहीं आवे, आठ आवशे, नौ आवशे, दस आवशे, अग्यार नहीं आवे, बार आवशे, तेर नहीं आवे, चौद आवशे, पंदर आवशे, सोल आवशे, सत्तर नहीं आवे, अठार आवशे, वीस आवशे। तो जो आटली संख्या एवी हशे કે જે બે અથવા ત્રણ વડે વિભાજ્ય હોય। થઈ ગયું મિત્રો, તો આ થયું તમારું છઠ્ઠો પ્રશ્ન। હવે પ્રશ્ન નંબર સાત એમ કહે છે કે બે બાળકો ધરાવતા કુટુંબોમાંથી યાદચ્છિક રીતે એક કુટુંબ પસંદ કરવામાં આવે છે, આ કુટુંબના બાળકોની જાતિ
नर के नारी नी नोंद करवामां आवे छे એટલે કે આ પ્રયોગનો નિદર્શ અવકાશ દર્શાવો અને નીચેની ઘટનાઓ દર્શાવતા ગણ લખો નંબર 1 ઘટના A1 બરાબર એક બાળક નારી જાતિનું એટલે કે છોકરી હોય 2 ઘટના A2 બરાબર ઓછામાં ઓછું એક બાળક નારી જાતિનું હોય તો મિત્રો ચલો કુટુંબમાં બે બાળકો હોવાના પ્રયોગનો નિદર્શ અવકાશ જોઈએ બંને બાળકો છોકરા હોય એટલે પહેલું બાળક છોકરો બીજું બાળક પણ છોકરો પહેલું બાળક છોકરો અને બીજું બાળક છોકરી અથવા તો પહેલું બાળક છોકરી અને બીજું બાળક છોકરો અથવા તો પહેલું બાળક છોકરી અને બીજું બાળક પણ છોકરી એટલે જો દરેક જેના ઘરમાં બે બાળકો હોય એ આ ચારમાંથી કોઈ એક જ પરિણામમાં આવતા હોય બરાબર તો બે બાળકો હોવાના પ્રયોગનો આ થયો નિદર્શ અવકાશ મિત્રો પહેલો પ્રશ્ન A1 બરાબર એક બાળક નારી જાતિ એટલે છોકરીનું હોય ચલો તો A1 બરાબર શું બનશે એક બાળક છોકરી હોય એવું BG અને GB બરાબર અને પ્રશ્ન નંબર બીજો A2 બરાબર ઓછામાં ઓછું એક બાળક છોકરી હોય એટલે ઓછામાં ઓછું એક બાળક છોકરી એટલે એક બાળક છોકરી હોય તોય ચાલે અને બે બાળક છોકરીઓ હોય તોય ચાલે પણ ઓછામાં ઓછું એક તો હોવું જ જોઈએ તો જો BG GB અને GG તો આ બે અલગ અલગ ઘટનાઓ થઈ બરાબર એને લગતી વાત હતી મિત્રો હવે આઠમો પ્રશ્ન જોઈએ તો આઠમો પ્રશ્ન એવું સૂચના આપે છે કે છ બાજુવાળા બે સમતોલ પાસા એકસાથે ઉછાળવામાં આવે છે આ યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ લખો અને તે પરથી નીચેની ઘટનાઓ દર્શાવતા ગણ લખો નંબર 1 ઘટના A1 બરાબર પાસા પરના અંકનો સરવાળો 7 થાય 2 ઘટના A2 બરાબર પાસા પરના અંકનો સરવાળો 4 થી ઓછો થાય 3 ઘટના A3 બરાબર પાસા પરના અંકનો સરવાળો 3 વડે નિશેષ ભાગી શકાય 4 ઘટના A2 બરાબર પાસા પરના અંકનો સરવાળો 12 થી વધુ થાય તો મિત્રો જોઈએ સૌપ્રથમ બે સમતોલ પાસા 2 સમતોલ પાસા એક સાથે ઉછાળવાના પ્રયોગના કુલ પરિણામો n બરાબર 6 ગુણ્યા 6 એટલે 36 પરિણામો હવે મિત્રો એનો નિદર્શ અવકાશ અગાઉ પણ તમને સમજાવેલો ચલો 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 2 3 2 4 2 5 2 6 3 1 3 2 3 3 3 4 3 5 3 6 4 1 4 2 4 3 4 4 4 5 4 6 5 1 5 2 5 3 5 4 5 5 5 6 6 1 6 2 6 3 6 4 6 5 6 6 ચલો પ્રશ્ન નંબર 1 પાસા પરના અંકનો સરવાળો 7 થાય તો A1 બરાબર ચલો 7 ક્યાં થાય છે જો 6 ને 1 7 2 ને 5 7 3 ને 4 7 4 ને 3 7 5 ને 2 7 6 ને 1 7 આ બધા પરિણામો તો લાઈન સર અહીંથી લખી દઈએ 1 6 પછી 2 5
ત્રણ ચાર, ચાર ત્રણ, પાંચ બે, છ એક. કેટલા પરિણામો આવશે? સરવાળો સાત થાય એવા છ પરિણામો આવશે. થઈ ગયું મિત્રો. બીજો પ્રશ્ન, પાસા પરના અંકનો સરવાળો ચારથી ઓછો થાય, ચારથી ઓછો, ચાર નહીં ચારથી ઓછો, તો ચલો જોઈએ. આનો સરવાળો એક ને એક બે, આનો સરવાળો ત્રણ, આનો સરવાળો ત્રણ, એક બે બે, આનો સરવાળો ચાર થઈ જાય, તો એ ચારથી વધારે. જો આનો સરવાળો ચાર, આનો સરવાળો પાંચ, આનો સરવાળો છ, તો એ નક્કામાં થઈ જાય બધા, એટલે ત્રણ જ પરિણામ આવશે એવા. ત્રીજો પ્રશ્ન, પાસા પરના અંકનો સરવાળો ત્રણ વડે નિશેષ ભાગી શકાય. મિત્રો, ત્રણ વડે કોને ભાગી શકાય? કે જે ત્રણના ઘડિયામાં આવતો હોય. ત્રણ એકા ત્રણ, ત્રણ દૂ છ, ત્રણ તરી નવ, ત્રણ ચોક બાર. તો જેનો સરવાળો ત્રણ છ નવ બાર આ થતો હશે, એ બધા ત્રણ વડે ભાગી શકાય. જો હું તમને ટીક કરીને બતાવું, અહીંયા ત્રણ વડે ભાગી શકાય, ત્રણ એકા ત્રણ, ત્રણ દૂ છ. તો જો એવા પરિણામ બતાવું છું, ત્રણ તરી નવ અને ત્રણ છ બાર, કેટલા થયા? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર પરિણામ. તો જોઈએ, બાર બાર પરિણામ આપણે લખીએ. ચલો, પહેલા એક બે આ લાઈનમાં, પછી એક પાંચ, પછી બે એક, બે ચાર, ત્રણ ત્રણ, ત્રણ છ, ચાર બે, ચાર પાંચ, પાંચ એક, પાંચ ચાર, છ ત્રણ, છ છ, થઈ ગયું એ રીતે. હવે પ્રશ્ન નંબર ચાર, પાસા પરના અંકનો સરવાળો બારથી વધુ થાય. મિત્રો, બાર સરવાળો થશે, પણ બારથી વધુ, જો અહીંયા સરવાળો બે, અહીંયા ત્રણ ચાર, અહીંયા સાત, અહીંયા દસ, અહીંયા અગિયાર, અહીંયા બાર, બારથી વધુ થતો જ નથી. એટલે ચોથા નંબરની ઘટના એવી છે કે જેમાં કોઈ ઘટક મિત્રો આવશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દાખલા નંબર આઠ સુધીનો અભ્યાસ કર્યો. તમે દરેક વિદ્યાર્થી નોટની અંદર આ બધા જ દાખલાઓને વ્યવસ્થિત સારા અક્ષરે લખજો. બરાબર મિત્રો, આવતા લેક્ચરમાં આપણે આગળનું ભણાવીશું, આગળનો અભ્યાસ કરીશું. ત્યાં સુધીમાં પેલી ઘટનાઓ જે તમને સમજાવેલી એ પણ તમારે સારા અક્ષરે નોટમાં લખવી અને એને મિત્રો વ્યવસ્થિત સમજવી. બરાબર મિત્રો, જય શ્રી કૃષ્ણ મિત્રો. હવે